સુરત અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર ટ્રસ્ટ કતારગામ ખાતે કોવિડ-19 દરમિયાન જે સેવાભાવી વ્યક્તિઓએ આઇસોલેશન સેન્ટરમાં પોતાની સેવા આપી એવા ડોક્ટર્સ, વિઝિટર ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પાટીદાર સમાજના હાલના સંચાલક, સમાજના અગ્રણીઓનું સન્માન કરાયું હતું. હા, સમસ્ત પટદાર સમાજ ઉપાધ્યક્ષ કાલુભાઈ ઇટાલિયા. આજે શું કાર્યક્રમ? કાર્યક્રમ આજનો અમી ચેરિટેબલ દસ દ્વારા બહેનો આજે 10 દિવસ પહેલાં સેન્ટર ઉપર શુભેચ્છા મુલાકાત લેવા માટે આવ્યા હતા. હવે શુભેચ્છા મુલાકાત લીધા પછી એમને આ અમારું કોવિડ કેર સેન્ટર જોયું, નિહાળ્યું, ડૉક્ટર્સને મળ્યા, સ્વયંસેવકોને મળ્યા, અમારે ટ્રસ્ટી ઓફિસમાં આવ્યા, ચર્ચા કરી અને ભોજનથી માંડીને તમામ સુવિધાથી પ્રભાવિત થઈ અને અમને એવું કીધું કે અમારે આ સ્વયંસેવકોનું એક સન્માન કરવું છે. એમ તો મેં કીધું હવે સન્માન તો કઈ રીતે થાય? તો કે નહીં, અમારે એક ભાવ છે, એ ભાવને અને લાગણી હતી અને એમની એક ને અમે સ્વીકારી અને આજે અમારા સેન્ટરમાં લાસ્ટ દર્દી, છેલ્લા દર્દીઓ હતા એમને અમે આજથી આઇસોલેશન અમે બંધ કર્યું છે અને પહેલો જ એમને પરમિશન આપી અને અમારા સ્વયંસેવકોને અભિવાદન કરે છે અને અમે એમનું સ્વાગત કરી અને અત્યારે અભિવાદન કાર્યક્રમ ચાલુ છે, એને સન્માનિત કરે છે. એ સન્માનથી અમારા સ્વયંસેવકોને એક આનંદ થશે કે અમે જે કામ કર્યું છે એ આવા ચેરિટેબલ ટ્રસ્ટો એ નોંધ લેશે અને એ માટે અમે એમને પરમિશન આપી છે અને અમે હવે પછી અમારું સમાપન 30 તારીખે છે અને અમે પછી જે તે સમયે અમે કાર્યક્રમ કરી અને અમારા લેવલે અમે કાર્યક્રમને સન્માનિત સ્વયંસેવકોને કરવાના છીએ, ડૉક્ટર્સને કરવાના છીએ, અમારા વાડીના સ્ટાફને કરવાના છીએ, તમામને અમે તે દિવસે કાર્યક્રમે અમે એક બહુ આનંદ સાથે સમાપન કાર્યક્રમ રાખવાના છીએ. હું વેલજીભાઈ મોહનભાઈ શેટા, સમસ્ત પાટીદાર સમાજનો પ્રમુખ. આજે બહુ આનંદની વાત છે કે એમી ચેરિટેબલ ટ્રસ્ટ જે સમસ્ત પાટીદાર દ્વારા જે આ કોવિડ સેન્ટરનું આજથી 40 દિવસ પહેલાં, 37 દિવસ પહેલાં જ્યારે મહામારી એક ચરમસીમાએ હતી ત્યારે આયોજન કરવામાં આવ્યું અને ઘણા બધા સેન્ટરોએ આ આયોજન કર્યું હતું, પણ અમારા આ આયોજન ખૂબ સરસ રીતે ચાલ્યું અને આનાથી પ્રભાવિત થઈને અમી ચેરિટેબલ ટ્રસ્ટ બહુ ખુશ થયું. એ પણ અહીંયા અવારનવાર આવતા હતા અને અમારા કાર્યકરોને એને એમ થયું કે મારે આ કાર્યકરોને જે સેવા આપી છે એને બિરદાવવા જોઈએ અને એ હેતુથી એમણે અહીંયા આવ્યા અને બધા જ કાર્યકરોનું અત્યારે સન્માન કર્યું છે, શાલ ઓઢાડીને સન્માન કર્યું છે, બદલ એમનો બી આભાર. અમારા કાર્યકરોનો જોશ વધશે, ભવિષ્યમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું પેન્ડેમિક આવે નહીં અને ધારો કે કોઈ પણ જાતનું દુઃખદ પરિસ્થિતિ ઊભી થાય તો આનાથી કાર્યકરોમાં જોશ વધે અને આથી વિશેષ સેવા કરે એવી પ્રાર્થના. વિશેષ કે આ સેન્ટરમાં લગભગ 248 દર્દીઓ એડમિટ થયા હતા અને બધા જ એડમિટ થયેલા દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. એમને એમનો પ્રતિભાવ તમે લઈ શકો કે એમને કેવું લાગ્યું. બાકી અમે અમારા લેવલે કોઈ જાતની કસર છોડી નથી અને અમારા કાર્યકરોનો જે ઉત્સાહ હતો ને એણે જે સેવા કરી છે ને એમનાથી જ આ સફળતા મળી છે. અમે તો ખાલી એક સમસ્ત પાટીદારના પ્રમુખ તરીકે હું અને કાળુભાઈએ અહીંયા સેવા બજાવી છે, પણ ખરેખર સેવાના હકદાર તો એ છે અને બિરદાવવાના હકદાર પણ એ જ છે. થેન્ક યુ, આભાર.